કે અમારે ક્ષત્રિય સમાજ હાઈરે અમારે કોઈ લેવા દેવા નથી અમારે માત્ર માત્ર આ જહિરાજસિંહ અને ગણેશ ગણેશની જે ટોળકી છે ગુંડા ટોળકી એની દમંગીરી હાઈરે વાંધો છે મારું એવું માનવું છે કે આ છેલ્લો દલિત સમાજ ઉપર અત્યાચાર હશે એવું હું માનું છું હવે પછીના ક્યાંય પણ અત્યાચાર થશે એ જ ગામમાં અમારું આંદોલન થશે એટલે મેં કીધું કે ભાઈ મારી સાતે સાત પેઢી મજૂરી કરી ભલે ખાય પણ જે અત્યાચાર દલિત સમાજ ઉપર આ મારી ઉપર અત્યાચાર થયો મારા દીકરા ઉપર આવો અત્યારે બીજો કોઈ દીકરા ઉપર ના થાય એની માટેની મારી લડાઈ છે આ લડાઈ હું મારા માટે નથી લડી દઉં મારા સમાજના લોકો માટે અને અન્ય સમાજના જે પાટીદાર સમાજના લોકો છે કોળી સમાજનો તમે જોયો છે વિડીયો એક કોળી ફેમિલી ગાડી લઈને આ ગોંડલ જાય છે અને ગાડી પાર્ક કરી અને ગાડી પાર્ક કરવાના મુદ્દા ઉપર જે કોળી સમાજના કોઈ વાઘેલા ભાઈનો વિડીયો મેં જોઈને માર્યા અને એની ઘરવારી વચ્ચમાં પણ તો ગણેશ ગોંડલને ગણેશ ગોંડલની ટીમે એની ઘરવારીને પણ મારી એ માણસ પોલીસ ચોકે ફરિયાદ કરવા જાય છે તો ઉલ્ટાનો ફરિયાદીને લોકઅપમાં આરોપી બનાવીને પૂરી દેવામાં આવે છે ને યારો એ બિચારો આજે ગોંડલ ગામ મૂકીને ભાગી ગયો છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આજે હું જૂનાગઢમાં છું અને જૂનાગઢમાં રાજુભાઈ સોલંકીનો કેસ જે અત્યારે ચાલી રહ્યો છે એમના દીકરાને જે સાથે બનાવ થયો છે એ વિષય ઉપર જ વાત કરવી છે કારણ કે કાલના દિવસમાં કાલે બાર તારીખ છે અને જૂનાગઢથી બાઇક રેલી છે એ અનુસૂચિત જાતિ સમાજની જઈ રહી છે ગોંડલ અને આ તમામ વિષય ઉપર રાજુભાઈ સોલંકી સાથે જ વાત કરવી છે રાજુભાઈ સ્વાગત છે આપનો વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં જયભેમ નમો બધાય હું તમારો રાજુ સોલંકી આપણે જૂનાગઢથી ગોંડલ આપણી બાઈક રેલી જઈ રહી છે ત્યારે દલિત સમાજના ભાઈઓ બહેનોને હું નમ્ર અપીલ કરવા માગું છું કે આ દેશનું સંવિધાન આપણા બાપે બનાવ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે આ દેશના સંવિધાનની રક્ષા કરવી એ આપણી પણ એક નૈતિક ફરજ છે જ્યારે આપણે આપણા નૈતિક નૈતિક ફરજ નિભાવવા સમગ્ર અનુજાતિ સમાજના લોકો ગુજરાતભરમાંથી આવવાના છે ત્યારે સમગ્ર અનુજાતિ સમાજના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપણે આપણી રેલી શાંતિપૂર્વક જવાનું છે બાબા સાહેબના બુદ્ધ ભગવાનના અને આપણા જે હિન્દુ દેવી દેવતા છે એના સૂત્રોચ્ચાર કરીને આપણે જવાનું છે પ્રેમથી જવાનું અને પ્રેમથી આવવાનું છે ક્યાંય કોઈ ઝઘડો કરવાનો નથી કોઈને વિશે આપણે ખરાબ શબ્દ બોલવા નથી કોઈ જ્ઞાતિ વિશે મારે હું પહેલાંય બોલ્યો છું કે અમારે ક્ષત્રિય સમાજ હાઈરે અમારે કોઈ લેવા દેવા નથી અમારે માત્ર માત્ર આ જહિરાજસિંહ અને ગણેશ ગણેશની જે ટોળકી છે ગુંડા ટોળકી એની દમંગીરી આઈરે વાંધો છે એટલા જ માટે અમે કદાચ આ છેલ્લું મારું એવું માનવું છે કે આ છેલ્લો દલિત સમાજ ઉપર અત્યાચાર હશે એવું હું માનું છું હવે પછીના ક્યાંય પણ અત્યાચાર થશે એ જ ગામમાં અમારું આંદોલન થશે અને જ્યાં પણ અમે આંદોલન કરીશું સંવિધાનિક આંદોલન છે અમારા અને પ્રેમથી અને શાંતિથી આંદોલન કરવાના છે જુનાગઢ પોલીસની મારે વાત કરવી છે જૂનાગઢ પોલીસે જે રીતના ઝડપથી કાર્યવાહી કરી છે તો આ કાર્યવાહીથી તમે ખુશ છો કે કેમ પોલીસની કામગીરીથી અમે ખુશ છીએ અને ક્યાંક નારાજગી પણ છે જ્યારે ગણેશ ગોંડલને રિમેટમાં જ્યારે હિમેટ માંગવાની વાત આવે ત્યારે પોલીસે સોગંદનામા કરવા પડે છે ને પોલીસે એમાં એવી રજૂઆત કરવી પડે કે આને જે મારા દીકરાએ મને જે વાત કરી છે કે મને નગ્ન કર્યો ત્યારે છ જણા મારો વિડીયો ઉતારતા હતા ગણેશ ગોંડલ અને એનો બોડીગાર્ડ મને મારતા હતા તો છ જણાના મોબાઈલ કબ્જે કરવા જોઈએ અને છ જણાએ જે બંદૂકો ભરાવી હતી એ છની બંદૂકો કબ્જે કરવી જોઈએ એટલે ક્યાંક ને ક્યાંક થોડોક મને પોલીસની કામગીરીમાં શંકા છે અચ્છા મારે એક વસ્તુ પૂછવી છે કારણ કે મને લોકો એક સંજયભાઈ છે એમનું લોકેશન રાતના સમયમાં આપવામાં આવ્યું છે એટલે તમને એવું લાગે છે કે કોઈ એક વ્યક્તિ છે એમના દ્વારા જ આ બધું કરવામાં આવ્યું છે એને માહિતી પહોંચાડવામાં આવી છે ગોંડલ સુધી પછી ગોંડલવાડી ટીમ અહીંયા પહોંચી એવું કંઈ તમને શક વગેરે કંઈ છે જૂનાગઢના બાપુ કરીને છે જે સુપનાગઢ સોપનાથ ચોક ધારાગત દરવાજે રહી છે મેં વારવાર પોલીસને જ્યારે મેં અહીંથી ગયા ત્યારે મેં એમ કીધું હતું પોલીસને કે આ સોપનાથ ચોકના જે સિકંદર બાપુ છે એને લઈ આવો એટલે તમને બધી ખબર પડી જાય કે મારા છોકરાની પાછળ સિકંદર બાપુ બે કલાક રેખા છે ને મારા છોકરાનું લોકેશન સિકંદર બાપુએ જૂનાગઢના જે છે ધારાગત દરવાજા સુપના ચોકમાં રહી છે એને આપેલું છે તો હજી સુધી સિકંદર બાપુની ધરપકડ કરવામાં આવે તો આખું ચિત્રપ્રસ્ત થઈ જાય કે એ આ જે માણસ રોકાણ હતા સુકામીનું અપહરણ કરવામાં આવ્યું છે એને જ્યારે ગણેશ ગોંડલને ગણેશ ગોંડલે જ્યારે આ લોકોને ધારાગત દરવાજે જઈ અને મુસ્લિમ સમાજના જે બે પાંચ લોકો હતા એને પૂછ્યું કે ભાઈ આ રાજુ સોલંકી કોણ છે ત્યારે એમ કીધું તો દલિત સમાજનો છે તો દલિત સમાજના લોકોએ અમારી ગાડી રોકી એની એટલી હિંમત એ જ કારણોસર એને અમારા છોકરાનું અપહરણ કરી અને માયરો છે બરાબર મારે એક વસ્તુ છેલ્લો પ્રશ્ન તમારી પાસે સમય નથી એટલા માટે પૂછવો છે કે જે રીતના કાલે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું કે ક્યાં શું થયું હતું ક્યાં માર મારવામાં આવ્યું આ બધું થયું હતું સંજયભાઈ સોલંકીને પણ પોલીસ લઈ ગયા હતા અને બધું આખે કું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું તો આમાં શું શું થયું હતું જો તમે જણાવો તો કરવા કર્યું છે પોલીસે તો મારો દીકરો ટોલ ના કરી આગળ નથી ગયો કારણ કે મારા દીકરા છે જેને અહીંથી લઈ જવામાં આવ્યો છે પહેલાં તો ટોલલાકાની બાજુ આગળ ક્યાંક વારીસે ન્યા માર્યો ન્યાંથી પછી ગણેશ ગઢ લઈ ગોંડલ લઈ જવામાં આવ્યો ગોંડલ લઈ ગઈ અને જે ગણેશ ગોંડલની બીજી ગાડીમાં લઈને ગણેશ ગઢમાં લઈ જવામાં આવ્યો હશે મારો દીકરો એટલો બધો બીઆઈ ગયો કે ગોંડલ જવા ત્યાર નહોતો ને ગોંડલ ગયો પણ નથી ગણેશ ગઢે પણ નથી ગયો એટલી બધી છ છ પોલીસની ગાડી હતી છતાંય મારો છોકરો નિગો જે મૂળ જગ્યાએ જેને એને નાગ નગ્ન કરીને મારવા એમાં હશે એ જગ્યાએ મારો દીકરો ગયો નથી કારણ કે એને મગજમાં એટલી બધી બીક ખરી ગઈ હતી કે તમે જયરાજસિંહના ઘરની આજુબાજુમાં તો એની સાઠ કે સિત્તેર જણા લોકો તો બંદુકુલીને જ ઊભા આવે આજની તારીખે અત્યારે કાયમી માટે કે ભાઈ તમે લોકસેવક છો તમે પૂર્વ એમએલએ છો તમારી પત્ની એમએલએ છે તમને શેનો દર છે ભાઈ એટલા બધા મઠિયાલધારી રાખો તો તમે વિડીયા મૂકો તો તમે જોઈ લો એક રાક્ષસ જેવો એની બાજુમાં જ ઉભો હોય દાઢીવાળો ટકો કે તમને એનો વિડીયો જોઈને બીક પીક લાગે આવા લોકો એવા ઓછામાં ઓછા છે કે નેવું જ્યારે તમે ગોંડલ જાઓ અને જયરાજસિંહના મકાનમાં તમે પ્રવેશ કરો તો ચાર પાંચ તો બંદૂકોવાળા ઘરની આગળ ઉભા હોય પાછા તમે થોડાક અંદર જાઓ તો ચાર પાંચ બીજા હોય તમે આખા એના બંગલાની અંદર જાઓ તો જયરાજસિંહની આજુબાજુમાં આઠ દસ જણા બંદૂકો ઊભા હોય તો ભાઈ શું આ ભારત દેશ છે લોકશાહી દેશ છે આ અહીંયા તમે જે હત્યા રાખીને બેઠા તો આ કંઈ ગુજરાત છે આ આ કંઈ બિહાર કે યુપી નથી કે તમારે હત્યાદારી માણસો રાખવા પડે બરાબર રાજુભાઈ છેલ્લો સવાલ જે રીતના વાતો આવી રહી છે એ મુજબ કે લગભગ રાજુભાઈને છે એ ઓફર પણ આપવામાં આવી છે કે ભાઈ તમે સમાધાન કરી લો સમાધાન કરી લો તો એવી રીતના કોણ કોણ લોકો છે જેણે વાત છે તમારા સુધી પહોંચાડી એવું એવું છે કે મારે ઘણાય લોકો એવા રાજકીય માણસો છે અને પોલીસના મિત્રો પણ છે મારા જે એના નામ હું ન આપી શકું પણ છેલ્લી જ્યારે ગોણેશની ધરપકડ થઈ ત્યારે એક મારા હાવ અંગત મિત્ર જે ક્ષત્રિય સમાજના છે એક પીએસઆઈ છે એક નિવૃત્ત યુએસપી છે એના માથે મેસેજ દેવામાં આવ્યો કે હવે ગણેશ પકડાઈ ગયો છે કાનૂની લડાઈ તો અમારી સામે લડજે પણ આંદોલન આ જે આંદોલનને તે જે કંઈ કરે છે એ બંધ કરી દે તારી સાત પેઢી ખાય એટલા રૂપિયા આપવા હું તૈયાર છું એટલે મેં કીધું કે ભાઈ મારી સાતે સાત પેઢી મજૂરી કરીને ભલે ખાય પણ જે અત્યાચાર દલિત સમાજ ઉપર આ મારી ઉપર અત્યાચાર થયો મારા દીકરા ઉપર આવો અત્યારે તો બીજો કોઈ દીકરા ઉપર ના થાય એની માટેની મારી લડાઈ છે આ લડાઈ હું મારા માટે નથી લડી રહ્યો મારા સમાજના લોકો માટે અને અન્ય સમાજના જે પાટીદાર સમાજના લોકો છે કોળી સમાજનો તમે જોયો છે વિડીયો એક કોળી ફેમિલી ગાડી લઈને ગોંડલ જાય છે અને ગાડી પાર્ક કરી અને ગાડી પાર્ક કરવાના મુદ્દા ઉપર જે કોળી સમાજના કોઈ વાઘેલા ભાઈનો વિડીયો મેં જોઈને માર્યા અને એની ઘરવારી વચમાં પણ તો ગણેશ ગોંડલને ગણેશ ગોંડલની ટીમે એની ઘરવારીને પણ મારી એ માણસ પોલીસ ચોકે ફરિયાદ કરવા જાય છે તો ઉલટાનો ફરિયાદીને લોકઅપમાં આરોપી બનાવીને પૂરી દેવામાં આવે છે ને એ બિચારો આજે ગોંડલ ગામ મૂકીને ભાગી ગયો છે ઓકે થેન્ક યુ સો મચ રાજુભાઈ કે તમે વાત રાખીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર